प्रतीति आजना पैकेज थी थई छे। आजे कोई पण मार्केटिंग यार्ड में मैं तमाम मार्केटिंग यार्डो पर तपास करी छे, 20 किलो कपास नो भाव आजनी तारीखे 950 रुपया में कपास बेचाय। नबड़ो पलड़ेलो के खराब कपास होय तो 910, बाकी ना कपास 950 रुपये 20 किलो में वेचाया छे। त्यारे आजे गुजरात की सरकारे खेडूतों ने जाने जिला पंचायत तो तालुका पंचायत में कांग्रेस ने मत आपा छे एनी सजा करवानी होय एम 810 रुपया में सीसीआई खरीदी करे अने एना पर 820 में खरीदी करे एना पर 110 एटले मात्र 930 रुपया 20 किलो कपासना ए पण कोने सीसीआई में जाओ तो હવે જો ઓપન માર્કેટ માર્કેટિંગ યાર્ડમાં 950 રૂપિયા મળતા હોય તો સીસીઆઈમાં કપાસ દેવાનો કે સરકારના 110 નું પેકેજ એ કોઈના માટે ફાયદાકારક? ગુજરાતમાં આ વર્ષે કપાસ પકાવતા ખેડૂતોને કુદરતી એક મોટો ફટકો પડ્યો છે। બીટી કોટનમાં હું પોતે ખેડૂત છું અને નજરે જોઈને આવ્યો છું। બીટી કોટનમાં पहली वक्त लाल कलर की ईयळो आवी छे अने परिणामे गुजरातना खेडूतोनो जे अपेक्षा वाळो कपास हतो ए संपूर्ण निष्फळ गयो एवी परिस्थितिनुं निर्माण थयुं छे। भारतीय जनता पार्टीनी सरकारे खेडूतो माटे कशो विचार कर्यो नथी अने ए ज वडाप्रधान ज्यारे चूंटणी हती त्यारे ગુજરાતની જનસભાઓમાં આપ સૌ એ વાતના સાક્ષી છો, ખેડૂતોની વચ્ચે જે જેને કહેતા હતા, કિસાન મિત્રો મેરા દિલ જલતા હૈ 20 કિલો કપાસના કમ સે કમ કોઈ સભામાં કે 1500 મળવા જોઈએ, કોઈ સભામાં કે 2000 તો આપકો કમ સે કમ 20 કેજી કા મિલના ચાહીએ। યુપીએના 10 વર્ષના શાસનમાં 20 કિલો કપાસના हमेशा 1000 रुपया 1500 वच्चे नो भाव रहे, महत्तम 1500 सुधी पहुंचे हो तो बाकी 1000 रुपया रहेगा। एमएसपी मिनिमम सपोर्ट प्राइस 1000 रुपया थी ऊपर कांग्रेस ना शासन में कपास नी 20 किलो नी बंधा थी। आज ये मोंघवारी वधी ये परिस्थिति में ये एमएसपी वधवाना बदले घटाड़वामां आवे छे ने 810 रुपया में सीसीआई खरीदी करे। જે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો અને 25 એપ્રિલ 2014 માં પઠાણકોટની સભામાં મોદીએ એવું કહ્યું હતું કે મેં દિલ્હી જાઉંગા, કોઈ કિસાન આત્મહત્યા નહીં કરેગા, કિસાન જે કંઈ ઉગાડશે એનો જે ખર્ચ થતો હશે એના ઉપર 50% વધારીને સરકાર એ ભાવે ખરીદી લેશે, એનાથી નીચે ક્યારેય કિસાને વેચવું નહીં પડે। આજે બીટી કોટન 20 કિલો ગુજરાતમાં ખેડૂતને 1100 રૂપિયામાં પડે છે, એના પર જો 50% રકમ વધારીને જો મોદીજીના આપેલા વચન મુજબ લેવાનું હોય તો 1650 રૂપિયા 20 કિલો કપાસના થવા જોઈએ, જે ક્યાંય થયા નથી। ગુજરાતમાં 2011 ની સાલમાં જ્યારે કપાસનો ભાવ 1100 રૂપિયા હતા 20 કિલો નો અને એમને દિલ્હીની સરકાર અન્યાય કરે છે, 1500 રૂપિયા 20 કિલોના મળવા જોઈએ, કોઈ જનસભામાં કહે છે 20 કિલોના 2000 મળવા જોઈએ। મે આ વિડિયો એટલા માટે બતાવી છે ને અમે યુટ્યુબ પર પણ કોંગ્રેસ પાર્ટીએ આખી વિડિયો મૂકી છે, કારણ કે એમની યાદદાસ્ત મત લીધા પછી ગાયબ થઈ હોય તો એ યાદદાસ્ત તાજી થાય।
અને આજે માર્કેટમાં 950 રૂપિયા કપાસનો મળતા હોય ત્યારે 930 રૂપિયા આપવાની વાત કરીને 500 કરોડનો તિજોરી પર બોજ આવશે એમ કે છે 800 કરોડ હકીકતમાં કપાસ ખેડૂત પોતાના ઘરમાં રાખી શકતો નથી જે તે સમયે ભારતીય જનતા પાર્ટી પણ આ જ વિરોધ કરતી હતી ને કોંગ્રેસના શાસનમાં દિવાળી પહેલા એમએસપી વધે અને દિવાળી પહેલા નિકાસ વધે એનો પ્રયત્ન અમે કરતા હતા દિવાળી પૂરી થાય 90% ખેડૂતનો કપાસ એ વેપારીના ઘરમાં જાય આજનું પેકેજ કોઈ હિસાબે ખેડૂતને તો ફાયદાકારક નથી જ અને કાલે કદાચ માર્કેટ ડાઉન જાય અને આ સરકારનું પેકેજ થોડું ઘણું વપરાય તો એ પણ વેપારીને ફાયદો થવાનો છે ખેડૂતને નથી થવાનો કારણ કે ખેડૂતના ઘરમાં સંગ્રહ કરવાની ખેડૂતની શક્તિ હોતી નથી અને દિવાળી પહેલા મોટાભાગના ખેડૂતોએ કપાસ વેચવાની ફરજ પડતી હોય છે એટલે 800 કરોડ વપરાવાના નથી કારણ કે સીસીઆઈમાં કપાસ વેચાય એના જ માત્ર ને માત્ર 110 રૂપિયા આપવાના છે અને એ માર્કેટ કરતા ઓછું જો સીસીઆઈ ની ખરીદી હોય તો ત્યાં કપાસ વેચાવાનો આપના કોઈ આપના કોઈ પ્રશ્નો હોય તો એમનું સ્વાગત છે આજની તારીખે 810 માં ખરીદી કરે છે મુખ્ય વસ્તુ એવી છે કે જો ઓપન માર્કેટ જયારે ઉપર રહે ત્યારે સીસીઆઈ ની ખરીદી બિલ થઈ ઓપન માર્કેટ જો ડાઉન જાય અને સીસીઆઈ નો ભાવ બાંધણો નો ભાવ વધારે હોય તો જ લોકો સીસીઆઈ ને આપે આજે મને હું માર્કેટિંગ યાર્ડમાં જાઉં 950 મળે તો હું સીસીઆઈ ને 820 માં ના વેચું સીસીઆઈ પ્લસ ગુજરાત સરકારના થઈને 930 થાય ઓપન માર્કેટિંગ યાર્ડમાં મને 950 મળતા હોય તો હું 930 માં વેચવાનો જ નથી સીસીઆઈ ને અને સરકારનું પેકેજ વપરાવવાનું નથી એટલે માત્ર ને માત્ર જે રીતે આ સરકાર દર વખતે લોલીપોપ આપે છે એ પ્રકારની અને ખેડૂતોના માટે વધારે આઘાતજનક એટલા માટે છે કે ચાલુ ચૂંટણીએ ભાજપના નેતાઓ ખાસ કરીને પ્રદેશ પ્રમુખ દરેક સભામાં એવું કહેતા હતા કે ખેડૂત મિત્રો કપાસ વેચતા નહીં આચારસંહિતા પૂરી થવા દો તમને ખેડૂતોને ન કલ્પના કરી હોય એવા પૈસા અમે મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં આપીશું આ દરેક સભામાં એમણે કહ્યું માર્કેટ કરતા નું ઓછું પેકેજ એ કોઈ જગ્યાએ કોઈ રીતે કોઈને ગળે ના ઉતરે એવું છે અને માત્ર ને માત્ર ખેડૂતોને ભારતીય જનતા પાર્ટી સરકારનો એક વધારાનો અન્યાય છે